हेलो फ्रेंड्स, भार्गव किचन में आपनु स्वागत छे। हूँ छू आपनो दोस्त भार्गव जोशी। आज आपणे बनावा जई रह्या छे जबरदस्त गर्मी में ठंडक आपे एवं लींबु आदुनो सीरप। आ सीरप ने तमे पानी अथवा के सोडा साथे पी शको छो। एकदम रिफ्रेशिंग छे। साथे ज आदु अने लींबु एटला हेल्दी छे के भर उनाळे तमने राहत तो आपशे ज, पण साथे तमारी इम्युनिटी ने पण वधारशे। अने आ सीरप ने तमे आखो उनाळो स्टोर पण करी शको छो। तो उनाळा माटे खूब ज सरस रेसिपी छे। तो वीडियो ने एंड सुधी जरूरथी जोजो। अने जो रेसिपी पसंद आवे तो प्लीज एक लाइक चोक्कसथी करजो। तो चालो रेसिपी नी शुरुआत करिए। जो तमे मारी चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करी दो अने बेल आइकन पर क्लिक करी दो, जेथी आवनारी मारी दरेक रेसिपी नी नोटिफिकेशन तमने मळती रहे। लींबु आदुनो सीरप बनावा माटे मे अहीं मोटी साइजना 9 लींबु लीधा छे। અહીં આપણે લીંબુ એકદમ ફ્રેશ લેવાના છે, અને જ્યારે પણ તમે લીંબુની પસંદગી કરો ત્યારે હંમેશા પતલી છાલવાળા જ લેવા, જેનામાં જ્યુસનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। અને સાથે જ 250 ગ્રામ આદુ લીધું છે। આદુને મેં અહીં સરસ રીતે ધોઈને ચોખ્ખા કરી લીધા છે, અને તેને આ રીતે આપણે નાના ટુકડા કરી લીધા છે। હવે આ ટુકડાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું। તેમાં આપણે 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને પીસી લઈશું। આદુને પીસ્યા બાદ તેને આપણે મોટી ગળણીમાં ટ્રાન્સફર કરી દઈશું। મિક્સર જારમાં 1 કપ જેટલું આપણે પાણી નાખી એડ કરી દઈશું અને બરાબર રીતે ગાળી લઈશું। આદુનો બધો જ રસ નીકળી જાય એ જ રીતે આપણે ગાળવાનું છે। તો અહીં લીંબુ અને આદુ બંનેનો રસ કાઢીને તૈયાર છે। હવે આપણે સિરપ માટે ચાસણી બનાવીશું, જેના માટે મેં અહીં 1 કિલો ખડી સાકર લીધી છે। અહીં તમે ખડી સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બની શકે તો ખડી સાકરનો જ ઉપયોગ કરવો, જે આપણા સેહત માટે ઘણી જ સારી છે। તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, સાથે તેમાં 3-4 નંગ એલચી એડ કરીશું। અહીં એલચી એડ કરવાથી તેનો હલકો સ્વાદ ખૂબ જ સરસ આવશે, અને સાકર ઓગળે ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર મિક્સ કરતા જઈશું। તો લગભગ 10-15 મિનિટમાં જ બધી જ સાકર સરસ રીતે ઓગળી ગઈ છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું, જેનાથી આપણી ચાસણી જરા પણ ક્રિસ્ટલાઇઝ નહીં થાય અને એકદમ ક્લીન થઈ જશે। આ ઉપરના ફીણવાળા ભાગને આપણે અલગ કરી દઈશું, જેથી સાકરમાં જે પણ થોડો ઘણો કચરો હોય એ નીકળી જાય। તો તમે જોઈ શકો છો ચાસણી એકદમ ક્લીન બનીને તૈયાર થઈ છે। તો તમને પ્રશ્ન થશે કે ચાસણી કેટલા તારની બનાવવાની છે। તો અહીં આપણે લીંબુ અને આદુ બંનેનો રસ એડ કરવાના છે, તો આપણે 1 તારની ચાસણી તૈયાર કરીશું, જેથી આપણો સિરપ પ્રોપર કન્સિસ્ટન્સીએ તૈયાર થાય। તો હવે આપણી ચાસણી બનીને તૈયાર છે, તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। તો લગભગ 1/2 કલાક બાદ ચાસણી કમ્પ્લીટલી ઠંડી થઈ ગઈ છે। હવે આપણે તેમાં લીંબુનો રસ અને આદુનો રસ એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। આ સિરપ ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય છે, હોમમેડનો હોમમેડ અને હેલ્ધી પણ। બરાબર મિક્સ કર્યા બાદ ઇલચીને આપણે અલગ કરી દઈશું। તો આપણો લીંબુ આદુનો સિરપ બનીને તૈયાર છે। આ સિરપને તમે કોઈ પણ બોટલમાં ભરી આખા ઉનાળા સુધી સ્ટોર પણ કરી શકો છો। ચાલો તો હવે આપણે આને સર્વ કરીશું। 1 ગ્લાસમાં 3-4 ચમચી જેટલો આપણે સિરપ લઈશું। 3-4 ફુદીનાના પાનને આ રીતે ફટકો મારીને મસળીને એડ કરીશું, જેથી તેમાંથી સરસ એવી અરોમા રિલીઝ થશે। 1 ચમચી જેટલા તકમરિયા, થોડા આપણે બરફના ટુકડા એડ કરીશું। આ સિરપને પાણી સાથે પણ સર્વ કરી શકાય છે, પણ અહીં આપણે સોડા સાથે સર્વ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। આ એકદમ રિફ્રેશિંગ ડ્રિંક છે। બધી જ વસ્તુ નેચરલ હોવાથી ગળું જરા પણ ખરાબ નહીં થાય, અને ખાસ કરીને ગરમીમાં તો ખૂબ જ રાહત આપશે। છેલ્લે આપણે લીંબુની સ્લાઇસથી તેને ગાર્નિશ કરીશું। તો મિત્રો, તૈયાર છે એકદમ રિફ્રેશિંગ લીંબુ આદુનો સિરપ। તો આ ઉનાળામાં આ રીતથી લીંબુ આદુનો સિરપ જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં સૌ કોઈને પસંદ આવશે, અને ખાસ કરીને બાળકોને, કે જ્યારે વેકેશન હોય અને રમીને આવે ત્યારે ઠંડા ઠંડા બહારના પીણા પીતા હોય છે, ત્યારે તેમને આ રીતથી સોડા કે પાણીમાં બનાવીને પીવડાવશો તો ખૂબ જ ખુશ થઈ જશે। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો। અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।